નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગુજરાતી વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ જે છે એ તમને આપણા વોટ્સઅપની અંદર મળતું રહે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે છે અને સાથે જે પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી આવી રહી છે પ્રથમ સત્રાંત પરીક્ષાના આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે મોડેલ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણતા દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અતિ ઉપયોગી છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નપત્ર છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવા નીચે તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જરૂરથી અભ્યાસ કરી લેજો ખૂબ જ ઉપયોગી સાબિત ખુલ્લું ખાલી જગ્યા અડખે પડખે માસે નીલું આબતો ખેતર ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કભાઈ કેમ જતી નથી તો કાળવાણી ધગધગતા ખાલી ના પ્રવાહમાં જુવાનું કેડિયું ભીંજાઈ ગયું તો લોહી

મિત્રો ધોરણ આઠની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ વિષય ગુજરાતી ઓરિજિનલ પ્રશ્ન બેંક પીડીએફ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સમાં પહેલું કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું તો જવાબ આવશે કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં ખર્ચી નાખ્યું બીજું જુમાની હંમેશની ખરીદી શેની રહેતી તો પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે ભાજી અને વેણો માટે બસ ભરીને ગદબ એ જુમાની હંમેશની ખરીદી રહેતી માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે ચોથો કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે પાંચમો રાજા પોતાની રાંગડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર હતા તો રાજા પોતાની રાંગડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવા અને સુકાળ ફયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપવા તૈયાર હતા ખેડૂતો અને એના બળદોષાનાથી શોભી રહ્યા હતા તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફે અને એના બળદો એની કોટે બાંધેલા શોભી રહ્યા હતા પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ ચારમાં છે પહેલો સવાલ રાજા વિશ્વદેવે ઝગડુશા આગળ પોતાની શી વ્યથા રજૂ કરી રાજા વિશ્વળદેવે ઝગડુશા આગળ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે આશા હતી કે આ વર્ષે વરસાદ આવશે તો બધું સારું થઈ જશે પણ વરસાદ આવ્યો નહીં એમાં વળી ખેતરમાં તીડ પડ્યા એથી પાકને નુકસાન પહોંચ્યું તો પ્રજા ભૂખથી તરફડતી હતી આવે વખતે પ્રજાનો દુઃખ દૂર કરવાનો અત્યારે એમને કોઈ ઉપાય દેખાતો નથી બીજું અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ તો કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્ન કર્યા પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલરૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદુ સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે પણ મારું જીવ મારું જીવન જ કેમ અંધકારમય છે પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરી શકતા નથી આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે એમાં પહેલું જુમા અને વેણીનો મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે તો જુમા અને વેણીનો મૈત્રીભાવ જુદા જુદા સમયે પ્રગટ થાય છે પહેલું જુમો અને વેણો બે અલગ અલગ ઝૂંપડામાં રહેતા પણ બંને આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા બીજું જુમો વેણુને લઈને રોજ સાંજે ફરવા નીકળતો વેણુ ઘાસ ચરતો નથી ત્યારે જુમો એને પ્રેમભર્યો ઠપકો આપે છે ત્રીજું વેણુનો પગ રેલવેના પાટામાં ફસાય છે ત્યારે ઝુમો વેણુના પગને બહાર કાઢવા ખૂબ પ્રયત્ન કરે છે પણ એમાં એને સફળતા મળતી નથી ચોથું એ રસ્તે જતા યુવાનોની તેમજ ફાટકવાળાની મદદ માંગે છે પણ એને કોઈ મદદ કરતું નથી હવે વેણુને કોઈ રીતે બચાવી શકાશે નહીં એ સમજાતા દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એમ કહી અને જુમો વેણુની સાથે મરવા તૈયાર થઈ જાય છે પણ વેણુ જુમાને માથું મારી અને પાટા પરથી દૂર ફેંકી દઈ અને તેને બચાવી લે છે વેણુના મૃત્યુ પછી પણ જુમો રોજ વેણુના મોતના સ્થળે ફૂલ ચડાવીને પોતાના પ્રિય મિત્રને યાદ કરે છે બીજું અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એની વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ બીજો કહેશે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી નહીં તે ખોપરી જ ફાટી જાત મિત્રો ફરી મળીશું આપણે અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જરૂરથી આ જે એકમ કસોટીઓ લેવાય છે એ બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો